સુરતના સોલા પોલીસ સ્ટેશનમાંથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયેલા આરોપીને પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા સોલા પોલીસ સ્ટેશનમાંથી ગુનાના કામે પોલીસ કસ્ટડીમાંથી શૌચાલયની જાળી તોડીને આરોપી ભાગી ગયો હતો. ત્યારે આરોપી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર હતો. તે દરમિયાન 13 જુલાઈના રોજ પોલીસ સ્ટેશન ખાતેથી શૌચાલય જવાના બહાને ટોયલેટની બારી તોડી નાસી ગયો હતો. એ બાબતે આરોપી વિરુદ્ધમાં અલાયદો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. ત્યારબાદ આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં છેલ્લા અઠવાડિયાથી આ ટીમ આરોપીના રહેણાંકના ગામમાં તથા આજુબાજુના વિસ્તારોમાં આરોપીની શોધખોળ કરતી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીની ખરાઈ કરતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોરબી ખાતેથી આરોપીના ભાઈની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને માહિતી મળી હતી કે આરોપી પોતાના વતન લીમખેડાના દુધિયા ગામના ચીબડિયા ખાતે રોકાયો છે. માહિતી મળતા જ ટીમને આ અંગે જણાવી સતત સંપર્કમાં રહી રાત્રિના સમયે આરોપીની ઉપરોક્ત જગ્યાએ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગમે હકીકત એવું છે, સોલા પોલીસ સ્ટેશનની અંદર પોસ્કો મુજબનો ગુનો દાખલ થયેલો અને પોસ્કોના ગુનાની અંદર આ કામના આરોપીને અટક કરવામાં આવેલ, અટક કરી અને તેના રિમાન્ડ લેવાના આવેલા અને તે દરમિયાન આરોપી પોલીસ કસ્ટડીમાંથી ટોયલેટ જવાના બહાનેથી પાછળની બારી તોડીને જતા રહેલા. એ મુજબની હકીકત આવતા તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશનની અંદર આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસો કરી કમિશનર સાહેબ, સેક્ટર સાહેબ અને જોન સાહેબ અને ખૂબ ખંતપૂર્વકથી સોલા પીઆઈ બારોટ સાહેબ અને એમના સ્ટાફે ખૂબ મહેનત કરી અલગ અલગ ટીમો બનાવીને જુદી જુદી જગ્યાએ સતત એનો પીછો કરતા કરતા અને તપાસના અંતે એમને ગઈકાલે આરોપીને પકડી લેવામાં છે. લીમખેડાનું ગામ છે, દુધિયા ફળિયામાંથી એને પકડી લઈ અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.